વાત સૌરાષ્ટ્રની કરીએ તો મૂશળધાર વરસાદ છે રાજકોટમાં। ભારે વરસાદથી મકાન ધરાશાયી થઈ ગયું છે। રામનાથપરામાં 140 વર્ષ જૂનું મકાન ધરાશાયી થઈ ગયું। મકાન પડતા ભાડે રહેતા પ્રવીણ ગણાત્રાને ઈજા પહોંચી છે। મકાનની છત ધરાશાયી થવામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। મકાન ધરાશાયી થતા ઘરનો સામાન કાટમાળમાં દટાઈ ગયો છે। આ દ્રશ્યો જુઓ, ઘણું જૂનું મકાન હતું, જર્જરિત જીર્ણ અવસ્થામાં હતું અને વરસાદ પડવાના કારણે આ મકાન ધરાશાયી થઈ ગયું છે। રાજકોટ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે રામનાથપરામાં આવેલું એક જૂનવાણી જર્જરિત મકાન છે તે ધરાશાયી થવાની ઘટના છે તે સામે આવી છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે મકાનની જે છત છે તે ધરાશાયી થઈ છે અને નીચે જે મકાન હતું તેને પણ જે મોટા પ્રમાણમાં નુકસાની છે તે વેઠવાનું આવ્યું છે। 40 વર્ષથી આ મકાન છે તે અત્યારે 40 વર્ષનું 140 વર્ષ જૂનું મકાન હતું ને 70 વર્ષથી તો અહીં ભાડુઆત તરીકે પ્રવીણભાઈ ગણાત્રા છે તેઓ વસવાટ કરી રહ્યા હતા। મારી સાથે પ્રવીણભાઈ છે, તે પ્રવીણભાઈ સાથે જ વાત કરીશું। પ્રવીણભાઈ, ભારે વરસાદ આવ્યો, ક્યારે આ મકાન ધરાશાયી થયું, કેવી રીતના તમને જાણ થઈ? હું 6 વાગે બાથરૂમ કરીને હતો તો પછી અડધી પોણી કલાક પછી ખરે રાત કરતો અવાજ આવ્યો એટલે હું તરત ઊભો થઈને બાયણું ખોલવા ગયો અને બાયણું ખુલ્યું નહીં। બાયણું જોરથી ખોલ્યું તો આખું બધું મારી માથે આવ્યું ને હું બચાવથી, કુદરતીની બચાવથી બહાર નીકળી ગયો। અહીંયા કેટલા લોકો વસવાટ કરે છે, નીચે કેટલા જણા રહીએ છે? નીચે બે ત્રણ જણા રહીએ, નીચે આપણને ખબર નથી, 4 જણા રહીએ છે। એને કેવું નુકસાન? એ લોકોને અડી એને આપણને ખબર નથી યાર, ખોટું તમને હયા કરવી। કેટલા વર્ષથી અહીંયા ભાડે રહેતા હતા અને ક્યારે કોર્પોરેશને નોટિસ આપી આ જર્જરિત મકાન હતું તો? ના, કોઈ જાતની કાંઈ નોટિસ આપી નથી હો। ચોક્કસ જ પ્રવીણભાઈ ગણાત્રા જેઓ અહીં 70 વર્ષથી ભાડે રહીએ છે ને 140 વર્ષ જૂનું આ મકાન હતું જે જર્જરિત હાલતમાં હતું, ભારે વરસાદ વરસ્યો અને તેને કારણે આ મકાન ધરાશાયી થવાની ઘટના છે તે સામે આવી છે। સદનસીબે કોઈ જાનહાનિ છે તે નથી થઈ, પરંતુ જ્યારે પણ પ્રવીણભાઈ ઘરની અંદર હતા ને ત્યારે આ મકાન ધરાશાયી થયું ત્યારે તેમને છોલછાલ છે તે થયું છે, ઈજાના નિશાન છે તે પહોંચ્યા છે, પરંતુ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના છે તે હાલ ટળી છે। પરંતુ જે રીતના વરસાદ વરસ્યો ને તેને કારણે મકાન છે તે ધરાશાયી થવાની ઘટના સામે આવતા જ એ ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ અહીં પહોંચી હતી ને ખાસ લોકોની જે બચાવની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। હજુ પણ આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે ત્યારે જર્જરિત મકાનમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવે તે તાતી જરૂર અત્યારે જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।